નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ધાનેરા ખાતે મંત્રી કીર્તિસિંહ વાઘેલા સહિત રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ. દેશના ગૃહમંત્રી અમિત શાહે ધાનેરા પોલીસ મથકનું ઈ લોકાર્પણ કર્યું. ઈડર ખાતે રીડર્સ ગ્રુપ દ્વારા રોહિત સમાજના શિક્ષકોનો શિક્ષણ પરિસંવાદ યોજાયો. અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલ મેસ્વો ડેમમાંથી મેસ્વો નદીમાં તંત્ર દ્વારા પાણી છોડાતા 3 તાલુકાના 45 વધુ ગામના ખેડૂતોની 2000 હેક્ટર જમીનને ફાયદો થશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામમાં બાપા સીતારામનો 16મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રૂપિયા 17.61 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ ભવનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈ લોકાર્પણ કરાયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ધ્રી પ્રાંતિજ મલ્ટીપર્પઝ કો ઓપરેટિવ સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 21 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા હતા. નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનનું નવનિર્મિત મકાનનું આજરોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ આજે રમાવાની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આઈપીએલ મેચ નિહાળશે તેવી પણ શક્યતાઓ છે. રાજકીય આગેવાનો પણ સ્ટેડિયમમાં મેચ નિહાળશે તેવી પણ શક્યતાઓ. ફિલ્મી સિતારો આઈપીએલની ફાઇનલમાં જમાવટ બોલાવશે અને આ સાથે ઘણા બધા ખ્યાતનામ સિંગર પણ ત્યાં ફાઇનલ નિહાળવા માટે પહોંચી ગયા છે. મેચ નિહાળવા માટે ક્રિકેટ રસિકોની ભારે ભીડ ઉમટશે એવી પણ અહીંયા વિગતો સામે આવી છે. સાથે અમે તમને જણાવી દઈએ કે સ્ટેડિયમની જે આજુબાજુના રસ્તાઓ છે તે પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તો આજે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો રહેવાનો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે આખું ખીચોખીચ ભરાઈ જવાનું છે, કારણ કે આઈપીએલની ફાઇનલ મેચ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આઈપીએલની મેચ નિહાળશે, રાજકીય આગેવાનો પણ સ્ટેડિયમમાં મેચ નિહાળશે, ફિલ્મી સિતારાઓ આઈપીએલની ફાઇનલમાં જમાવટ બોલાવશે, મેચ નિહાળવા માટે ક્રિકેટ રસિકોની ભીડ ઉમટી પડશે તેવી પણ શક્યતાઓ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે આખું ખીચોખીચ ભરાઈ જવાનું છે, કારણ કે આઈપીએલની ફાઇનલ મેચ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આઈપીએલની મેચ નિહાળશે, રાજકીય આગેવાનો પણ સ્ટેડિયમમાં મેચ નિહાળશે, ફિલ્મી સિતારાઓ આઈપીએલની ફાઇનલમાં જમાવટ બોલાવશે, મેચ નિહાળવા માટે ક્રિકેટ રસિકોની ભીડ ઉમટી પડશે તેવી પણ શક્યતાઓ. શ્વાનને વોકિંગ કરાવનારા આઈએએસ દંપતીને સજા અંગે મેનકા પોતાની જ સરકાર સામે પડ્યા. ચર્ચમાં મચેલી અફરાતફરીમાં 31 લોકોના મોત, મૃતકોમાં સૌથી વધુ બાળકો. નેપાળમાં તારાયાનનું વિમાન લાપતા, 22 મુસાફરોમાં 4 ભારતીય હતા. આઈપીએલ જેવી T20 લીગ અંગે આઈસીઆઈના અધ્યક્ષને સોંપાયું ચોંકાવનારું નિવેદન. એક જ વર્ષમાં રાજસ્થાનમાં સીએનજીના ભાવમાં 51% નો વધારો થયો.
ડુંગળીના ભાવમાં 25,000 કરોડનું નુકસાન, સરકારની કોઈ મદદ નહીં. ગાંધીનગરને 24 કલાક પીવાનું પાણી મળશે, ટાઈમ લાઈન નક્કી કરાઈ. પીએમ મોદીના વતનમાં 1 સાથે 4 હેલિકોપ્ટર ઉતરાણ કરી શકે તેવું હેલીપેડ બનાવાશે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ. વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડે ની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણ ની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એ કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ CCTV કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ
અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રેલવે સ્ટેશન રોડ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા મારું નામ ભગવતી જૈન છે મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું મારું નામ સૌમ્યા જૈન છે હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે એન્યુઅલ ફંક્શન સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર વાલી મિત્રો હું દર્શિલ દેસાઈ પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો થેન્ક યુ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિલ્ક પેલેસ રસ સેન્ટર ઉપર મળશે સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સિવ પેલેસ ખાતે મળશે
હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.